આગામી દિવસોમાં નાતાલનો તહેવાર આવી રહ્યો છે તેવામાં નાનપુરા કેથોલિક ચર્ચમાં અનેક લોકો પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હોય છે કોરોના મહામારીમાં લોકોમાં વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે આ વર્ષે ચર્ચને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ખ્રિસ્તી સમુદાયમાં નાતાલની ઉજવણીને લઈને ભારે અસમંજસ ઉભી થઈ છે ત્યારે પુરા ચર્ચમાં યોજાતા મોટાભાગના કાર્યક્રમોને રદ કરી દેવામાં આવ્યા છે ખ્રિસ્તી સમુદાયનો પચીસ ડિસેમ્બર નાતાલના દિવસ તરીકે ઉજવાય છે તેવામાં ચર્ચમાં પ્રાર્થના કરવા માટે ખ્રિસ્તી સમુદાયના લોકો સહિત સુરત શહેરના અનેક લોકો ઉપસ્થિત રહેતા હોય છે પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે પરિસ્થિતિ વિપરીત હોવાને કારણે ચર્ચના સભાસદો તથા કરતા હર્તાઓ દ્વારા ચર્ચને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ખ્રિસ્તી સમુદાયમાં લોકોમાં નાતાલની ઉજવણીને લઈને અસમંજસ ઉભી થઈ છે જેનું કારણ આ તહેવાર તેમના માટે સૌથી મોટો તહેવાર હોય ત્યારે જાહેર જનતાને દર્શનાર્થીઓ માટે નાનપુરાનો કેથલિક ચર્ચને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અહીં નાતાલને કારણે દર વર્ષે માનવ મહેરામણ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેતો હોય છે પણ તેવો મહેમા આ વખતે જોવા નહીં મળે ક્રિસમસનો તહેવાર ખુશી અને ઉત્સાહનું પ્રતિક છે જે ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર પણ છે તેથી આ સમુદાયમાં ખૂબ ધામધૂમપૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે કોઈ પ્રકારના કાર્યક્રમો ઉજવણી ચર્ચમાં તો નહીં કરવામાં આવશે ખ્રિસ્તી ધર્મના લોકો આ વર્ષે સાદાઈથી તહેવાર ઉજવશે અને કોરોનાની ગાઈડલાઈન પાલન પણ કરશે અને શેરીઓ અને ઘરોમાં જ ડેકોરેશન કરીને સંતોષ માનશે ચર્ચને બંધ રાખવાના નિર્ણયને લઈને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ અસમંજસમાં હતા જે નાનપુરાના કેથલિક ચર્ચના બંધ રાખવાના નિર્ણયને લઈને દૂર થઈ છે જેથી હવે ખ્રિસ્તીઓ ઘરમાં અને શેરીઓમાં શણગાર કરીને નાતાલની ઉજવણી કરશે